24/1984 સ્વર્ગસ્થ શ્રી ચુનીભાઈ ફુલાભાઈ પટેલની પુણ્ય સ્મૃતિમાં ભાગવત ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન કેસેટ નંબર 3 ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ મૂકં સમહં વંદે પરમાનંદ માધવં નમોસ્તુ તે વ્યાસ વિશાળ તૈલપૂર્ણ પ્રજ્વાલિતો નામયા પ્રદીપ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર વંદનીય સ્વામીજી મહારાજ માતાઓ બહેનો અને ધર્માભિલાષી સજ્જનો કથાના મુખ્ય બે પાત્રો હોય છે એક વક્તા અને બીજો શ્રોતા વક્તા અડધું બોલે છે અને અડધા ઉપરનું શ્રોતા એની પાસે બોલાવતો હોય છે વક્તૃત્વ છે ગાયન છે આ સ્ફૂર્તિથી પ્રેરણાથી આવતું હોય સામે બેઠેલો વર્ગ જો પ્રોત્સાહન આપે તો ગાનારને બોલનારને એક પ્રકારનો રસ ચડે એક પ્રકારનું તાન ચડે જો એનું હૃદય ઠરે જો એનો આત્મા તૃપ્ત હોય જો એનું મન પ્રસન્ન હોય તો ગાય જેમ પારો મૂકે અને વાછડાના ઉપર વાલ કરીને મૂકેલા પારામાં પવાલી ભરીને દૂધ આપે એમ વક્તા છે કે ગાયક છે એનું હૃદય પણ જો ઠરે એનો આત્મા પણ જો પ્રસન્ન હોય તો અંદરથી પરાવાણી નીકળે સવારના પહોરમાં તમે જોજો કોયલ ટહુકા કરતી હોય કોઈ એને કહેવા નથી જતું કે તું ટહુકા કર વક્તા પોતે નથી બોલતો હતો વક્તાની અંદર તો પરા પશ્યંતિ
મધ્યમાં અને વૈખરી ચાર સ્તરની વાણી હોય છે. સામે જ્યારે એને પોતાનું હૃદય ઠરે, મનના ઉર્મિઓ જાગે, એટલે આપોઆપ અંદરથી એક ધોધ નીકળતો હોય છે, પ્રવાહ નીકળતો હોય. શુકદેવ છે ને એને પરીક્ષિત મળ્યો અને પરીક્ષિતને શુકદેવ મળ્યા, બે એકબીજાને પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થયા. જો પરીક્ષિતને શુકદેવ ન મળ્યા હોત અને શુકદેવને પરીક્ષિત ન મળ્યો હોત તો આ ભાગવત આપણને ન મળ્યું. આ ભાગવતમાં શુકદેવને જેટલું શ્રેય મળે એટલું જ શ્રેય પરીક્ષિતને પણ મળે. પરીક્ષિતની જગ્યાએ કોઈ ઊંઘણથી બેઠો હોત સામે, કોઈ ઝોકા ખાનારો બેઠો હોત, કોઈ ચોપડામાં મન રાખનારો માણસ બેઠો હોત, કોઈ આંટી ઘૂંટી રમનારો માણસ બેઠો હોત તો આ ભાગવત ના નીકળ્યું હોત, તો પછી ભેંસનું ભાગવત નીકળ્યું હોત. પણ ભાગવત એટલા માટે નીકળ્યું, એક તરફ પરીક્ષિત હતો તો બીજી તરફ શુકદેવ હતા. શુકદેવ પરીક્ષિતને જુએ અને પરીક્ષિત સુખને જુએ, બે એકબીજાને જોઈને બંનેની પરાવાણી નીકળતી. અને એટલે સુખ મુખાદ ગલિતમ, આ સુખના મોઢામાંથી પડેલું એક પાકું રસ ફળ છે, જેના નસીબ હોય પી લો, ફરી ફરીને આ રસ પીવાનો મળશે નહીં. આ તો પરમેશ્વરે બહુ દયા કરી કે મૃત્યુના ઉપર પડદો પાડી દીધો, એટલે હું રાજી છું, તમે રાજી છો, આપણે બધા આનંદમાં છીએ. બાકી મને જો ખબર પડી જાય કે કાલ બપોરના 12 વાગે હાર્ટ ફેલ થઈ જવાનું છે તો અત્યારથી હું મરી જવાનું, 12 વાગે નહીં મરું પણ અત્યારથી મરી જવાનું, મારે ખાવાનું પીવાનું ઊંઘવાનું બોલવાનું બધું ખતમ થઈ જશે. આ વાતને યાદ રાખજો કે જે 2 અને 3 ભાગ છે શ્રીમદ ભાગવતની અંદર, એમાંનો જે છેલ્લો ભાગ છે, જે છેલ્લા ભાગને આપણે મહત્વ આપીએ છીએ, જેને કૃષ્ણ ચરિત્ર કહીએ છીએ, એમાં ભગવાન કૃષ્ણની લીલાઓ, એને જો ભાગવતમાંથી કાઢી નાખવામાં આવે તો હું સમજુ છું કે શ્રીમદ વલ્લભાચાર્ય માટે કશું ના રહે, વૈષ્ણવો માટે કોઈ ખાસ વાત ના રહે. બાકીની વાતો તો બધે આવેલી જ છે, બધા પુરાણો વાંચો તો એક એક વાતો થોડા ઘણા અંશમાં બધે આવેલી જ છે. પણ જે આર્ધ છે, જેમાં કંઈક રહસ્ય છે, એ આ પાછળના અધ્યાયોમાં, અને જેટલું રહસ્ય છે એ 2 ધારું રહસ્ય, 2 ધારી તલવાર છે, 1 ધારી નથી. એમાંની 1 ધાર છે એ કૃષ્ણને પૂરેપૂરો બદનામ કરનારી છે, એમાંની જે બીજી ધાર છે એ કૃષ્ણને પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ બતાવનારી. દુર્ભાગ્ય છે ભાગવત સાંભળનારા ને વાંચનારા તો ઘણા હોય છે પણ એ બીજી ધાર તરફ ધ્યાન નથી આપતા. તમારી જો હિંમત હોય, તમારી જો તૈયારી હોય તો આપણે બીજી ધાર ઉપર થોડું ધ્યાન આપવાનું. વર્ષોથી જે ચીલા ચાલુ ભાગવત તમે સાંભળ્યા છે એનાથી થોડા દૂર હટીને, એના ઉદાહરણમાં ઉતરીને એના રહસ્યોને જાણવા અને પામવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું કે વ્યાસજીએ લખ્યું છે ઇતિ પારમહંસ્યામ સંહિતાયા, આ પરમહંસોની સંહિતા છે. જરા કલ્પના કરો, પેલો જે પરીક્ષિત છે એને મૃત્યુનો 5મો દિવસ ચાલી રહ્યો હશે, મરવાને 2 જ દિવસ બાકી હશે, એનો 6ઠો દિવસ અને 7મો દિવસ ચાલતો હશે, ત્યારે એમણે ગોપીઓની લીલા સંભળાવી શરૂ કરી હશે, ત્યારે પરીક્ષિતને એક નોવેલ સંભળાવી શરૂ કરી હશે. નોવેલમાં કંઈક આદર્શ હોય છે, નોવેલમાં પણ કંઈક કંઈક ધર્મ હોય છે, પણ અહીં તો 16,000 ગોપીઓની કથાઓ છે અને એક મુમૂર્ષુ મરવાની તૈયારીમાં પડેલો જે વ્યક્તિ છે એને સંભળાવવાની છે, તો એમાં કંઈક રહસ્ય છે, એના પાછળ કંઈક ભેદ હશે, એના પાછળ કંઈક રહસ્ય હોવા જોઈએ. મરનાર માણસને નોવેલો સંભળાવવાની ન હોય, એના પાછળ કંઈક રહસ્ય. આવો આપણે થોડી શરૂઆત કરીએ. કંસ અને દેવકી બંને સગા ભાઈ ને બેન, ભાઈ બેન દુનિયામાં મળશે પણ ભાઈ અને બેનની સંસ્કૃતિ દુનિયામાં નહીં મળે. ભાઈ અને બેનની સંસ્કૃતિ તમને ભારતમાં મળશે, યુરોપમાં ભાઈ ને બેન છે, બાકી ભાઈને ખબર નથી બેન ક્યાં રહે છે અને બેનને ખબર નથી ભાઈ ક્યાં રહે. એક હિન્દુ સંસ્કૃતિ મુખ્યતઃ એક એવી છે કે જેમાં ભાઈ ને બેન બંને છે, અને ભાઈ ને બેનની એક સંસ્કૃતિ છે. એમાં તમે જુઓ છો ને તમારે પાટીદારોની અંદર તો મસાળું ભરવાનું, ભાણેજા આવ્યા, ફલાણું કરવાનું, તે ઠેઠ સુધી એ બધું ચાલ્યા જ કરતું હોય. એને માત્ર પોતાનું ધોસડું જ ખેંચવાનું નથી હોતું, એ એની બહેનોના ભાણેજાના દૂર દૂર સુધીના ધોસડા એ ખેંચતો હોય છે, એટલે એનું એને કાંધ પડી ગઈ હોય છે.
અને એટલે તો ધોરીભાઈ નામ રાખતા હોય છે. પટીદારોમાં ઘણા નામ ધોરીભાઈ હોય છે, તો એમને એમ ધોરીભાઈ નથી રાખતા હોતા, કારણ કે એને કણ જ પડી ગયા હોય છે. એ કેટલાયના ધૂસણા ખેંચતો હોય છે, પોતાના એકનું નહીં પણ ઘણાના ખેંચતો હોય છે. અમારે એક આયા સજ્જન અહીંયા હશે કોઈ, તો તમારું નામ શું? મને કે મગનભાઈ. પણ મગનભાઈ કેવા? મગનભાઈ ધોરીભાઈ. ધોરીભાઈનો અર્થ શું થાય? બાપજી એ ખબર નથી, તો એટલી ખબર નથી ધોરીભાઈનો શું અર્થ થાય. કે ધોળો રંગ કે એવું કંઈક હશે. ના ના, ધોરી ધૂર, ધૂર એટલે ધૂંસડું, અને ધૂંસડાને લઈને જે ખેંચે ને ચાલે એને કહેવાય ધોરી. ધોરી એટલે બળદ, અને બળદભાઈ કહી શકીએ તો ચાલી શકે એટલે ધોરીભાઈ. કે ઓહો આવો અર્થ થાય? કે અમે કહું આવો અર્થ થાય. એટલે ભાઈ ને બેનની જે સંસ્કૃતિ છે ને, એ સંસ્કૃતિ ભારતમાં બહુ બહુ સમજણપૂર્વક, અને એટલા માટે કે સ્ત્રી જાતમાં એક પવિત્ર દ્રષ્ટિ રહી શકે એટલા માટે વિવેકાનંદે જ્યારે કહ્યું કે ભાઈઓ અને બહેનો, અને જ્યારે એમ કહ્યું કે બહેનો અને ભાઈઓ, એટલે લોકોને નવાઈ લાગી કે અહીં તો કોઈ બહેનો કોઈને કહેતું જ નથી. આ સંસ્કૃતિના પાયાનો ભેદ છે. એટલે પેલો કંસ છે, કંસ અને કંસની જે બહેન છે દેવકી, એ દેવકીને વિદાય આપે, ઘણા દિવસ સુધી પોતાને ત્યાં રાખતા, અને વિદાય આપતી વખતે ભાઈ છે ને ઉમળકા ભેર ઘરની સારી સારી વસ્તુઓ આપે, કેટલા હાથી, કેટલા ઘોડા, કેટલી દાસીઓ, કેટલા બધું. એ મારા ઘરમાં તો ઢગલા છે, પણ મારી બહેન દુઃખી થતી હોય, મારી બહેનના ઘરમાં વસ્તુ હોય કે ન હોય, પ્રાચીન કાળની વાત છે ને આજની પણ વાત કરું છું, બહેનો ચૂપચાપ છોકરીઓને આપે, લઈ જાય, આ લઈ જાય, અમારે ત્યાં તો ઘણો છે. પુરુષોને ખબર ના પડવા દે, એમનું હૃદય બહુ નિર્મળ હોય, બહુ કોમળ હોય, ચોખા ભરી આપે, ઘી ભરી આપે, તેલ ભરી આપે, ફલાણું કરી આપે, જાણતા હોય કે એના ઘરમાં શું, અને એ જાણતા હોય એટલે એના હૃદયમાં એક લાગણી હોય, એના એ માત્ર પેટ ભરવા માટે જ ના જીવતી હોય, એ અહીં હોય પણ એનું મન એની દીકરીમાં હોય, અને દીકરીનું મન મામાં હોય. માને પગ ખસ્યો હોય ને જરાક કંઈક થયું હોય તો એ અડધું કામ મૂકીને દોડતી આવે, એને કંઈક થયું હોય તો આ દોડતી જાય. આનું નામ તો સંયુક્ત જીવન છે, આનું નામ તો કૌટુંબિક જીવન છે. એટલે આપણા ત્યાં માત્ર પતિ પત્નીનું જ રૂપ નથી, ભાઈ બહેનનું પણ રૂપ છે, અને ભાઈ બહેનનું રૂપ છે એની અંદર સ્ત્રી જાતિની પવિત્રતા, પુરુષ જાતિની નિર્મળતા, આ બંને એક જગ્યાએ ભેગા થયા. ઇતિહાસ જોજો, એક રાણી એક સામેના રાજાને રાખડી મોકલે અને કહે કે હું તારી બહેન, તો એ રાજા એ રાજા ઉપર આક્રમણ ના કરે, ચડાઈ ના કરે, એને હરાવે નહીં. આ ઇતિહાસ આખો બદલી જાય. હું તારી ધર્મની બહેન. એક ટાઈમ હતો જયારે બહેન તો બહેન રહેતી, પણ ધર્મની બહેનો પણ થતી, ધર્મના ભાઈ પણ થતા, અને ધર્મની બહેન અને ધર્મની ભાઈ એના પણ ઇતિહાસ છે. તમે પાછળની બધી સંસ્કૃતિ ઉપાડીને જોજો, તમને ખ્યાલ આવશે. કંસે બહેનને ઘણું આપ્યું, ખૂબ આપ્યું, ઢગલા બંધ આપ્યું, અને બહેન પણ હરખાતી હરખાતી. બહેનને પૈસો મળે એનો આનંદ ના થાય, પણ એને એના સાસરાની અંદર એમ છાતી કાઢીને પગ મૂકીને ઉભા રહેવાની હિંમત આવે કે મારા પિયરિયા કેવા છે, જોયો કેટલું આપ્યું. તમે એમ ના સમજતા કે હું હાલી મોવાલી ઘરની આવી છું, એવું ના સમજી લે. એને એક 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 હિંમત આવે, એક શક્તિ આવે. અને પેલી જે બહેન છે દેવકી, એને આનંદ છે, કંસને આનંદ છે, સૌને આનંદ છે, વસુદેવને આનંદ છે. વ્યવહાર એક વસ્તુ છે, વ્યવહાર વિના માણસ જીવી નથી શકતો હતો, અને વ્યવહાર જેને આવડે ને એ જ જીવન જીવી જાણે. જેને વ્યવહાર કુશળતા નથી હોતી એ ડૂબી મરતા હોય છે, એ જીવન નથી જીવી શકતા હોતા, એ ડૂબી મરતા હોય છે. એટલે કંસે ખૂબ આપ્યું. એટલે કંસ, દેવકી, વસુદેવ આ બધા ખુશ ખુશ, આનંદ આનંદ, એકદમ તૃપ્ત. ભાઈ 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 રથમાં બેસાડીને જ્યાં વિદાય કરવાનો પ્રસંગ છે, ત્યાં તો આકાશમાં ગડગડાટ થયો, એક એવો મોટો ગડગડાટ, સૌની નજરામાં આકાશ તરફ ગઈ, અને આકાશમાંથી ચિત્કાર કરતો એક અવાજ આવ્યો, કંસ કંસ તને ખબર છે, તારી બહેનના આઠમા ગર્ભથી તારો કાળ થશે, તારો નાશ થશે. તારી બહેન છે એનો જે આઠમો ગર્ભ છે એમાં તારું મૃત્યુ થશે, તારો કાળ જન્મશે. બસ અહીંથી સંસાર શરૂ, સંસારની એક બીજી બાજુ શરૂ થઈ. સંસારની એક બાજુ અત્યાર સુધી કહી, એમાં હરખ છે, ઉત્સાહ છે, ઉલ્લાસ છે, આપવું છે, જમવું છે, જમાડવું છે, એકબીજાને રાજી રાજી કરવાની વૃત્તિ છે. પણ સંસારની એક બીજી બાજુ શરૂ થઈ, અને બીજી બાજુ શું છે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, નમારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, જાયા એ કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. ઉપનિષદ વાંચજો,
ઉપનિષદમાં યાજ્ઞવલ્ક નામનો એક બહુ મોટો સમર્થ ઋષિ, બહુ સમર્થ ઋષિ, અને સમર્થ ઋષિ છે એને વૃદ્ધાવસ્થામાં ઈચ્છા થઈ સંન્યાસ લેવો છે. અને સંન્યાસ તો લેવો છે પણ પત્નીઓ બે છે, પાછી એક નથી બે છે, બે પત્નીઓ. યાજ્ઞવલ્કની ઈચ્છા છે મારે સંન્યાસ લેવો છે, અને સંન્યાસ લેવો છે અને આ બે સ્ત્રીઓ લડી મરશે. એટલે એને ઈચ્છાથી જતા જતા હું આ બે ની મિલકત વેચતો જઉં, એટલે પછી પાછળથી ઝઘડો ના થાય. તો એમાં બે પત્નીઓમાં પણ પાછો ભેદ હતો. યાજ્ઞવલ્કસ્ય દ્વે ભાર્યે કાત્યાયની મૈત્રેયી ચ તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની, અને સ્ત્રી પ્રજ્ઞે તરા કાત્યાયની, પેલી બીજી જે હતી ને એ સામાન્ય બુદ્ધિની હતી. એટલે એને મૈત્રીની કહ્યું, મૈત્રેયી એહી અહીંયા પછી તમે લડો નહીં, એટલા માટે માટે તમે બે શાંતિથી સમાધાન કરી લો, કાત્યાયનીને બોલાવો અને તમે બે થઈ અને તમારી મિલકતનો હું નિવેડો લાવ. મૈત્રીએ કહ્યું, તમે ક્યાં જવાના છો? હું સંન્યાસ લેવાનો છું, મારી ઈચ્છા છે મારે સંન્યાસ લેવો. તો સંન્યાસ લેવો છે તો શા માટે સંન્યાસ લેવો છે? આત્માનું કલ્યાણ કરવા માટે. તો આત્માનું કલ્યાણ કરવું છે તો એકલા એકલા કરવું છે? મને છોડીને કરવું છે? મેં કોઈ પાપ કર્યા છે? અરે જિંદગી સાથે જીવ્યા, સુખમાં દુઃખમાં હાનિમાં લાભમાં છાયાની માફક હું તમારી સાથે રહી, અને આત્મકલ્યાણ કરવા એકલા જ છું? શું હું સંન્યાસની અધિકારી નથી? મને સાથે નહીં લઈ જાઉં? અને યાજ્ઞવલ્ક કહે છે, મૈત્રેયી ખરેખર તું સંન્યાસની અધિકારી, પણ હું તો તને ચકાસતો ત્યારે આ તમારી બધી મિલકત કાત્યાયની આપી દો, મારે એક પૈસો ના જોઈએ. એટલે કાત્યાયની રાજી રાજી થઈ ગઈ, સારું થયું આ એક જતા તા બે ગયા, હવે આપણને મજા પડશે. જેને જે જોઈએ એને એ મળે, પેલીને વૈરાગ્ય જોઈએ છે, આને શ્રીંગાર જોઈએ. જેને શ્રીંગાર જોઈએ એને શ્રીંગાર મળે તો રાજી થાય, અને જેને વૈરાગ્ય જોઈએ એને વૈરાગ્ય મળે તો રાજી થાય. અને પછી યાજ્ઞવલ્કે મૈત્રેયીના આગળ જે બ્રહ્મવિદ્યાની ચર્ચા કરી છે અને એમાં પહેલી શરૂઆત કરી છે, જો મૈત્રેયી પતિ વાલો લાગે છે પણ પતિના કારણે પતિ વાલો નથી લાગતો, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી, એ પતિમાં વાલની ઉછાળ એટલા માટે આવે છે કે પતિમાંથી સુખ મળે છે. પણ એ જ પતિ જો દુઃખદાયી થઈ જાય, એ જ પતિ જો ક્લેશ દેનારો થઈ જાય તો કાચ વાટીને ખવડાવી દે, ઝેર પીવડાવી દે, એને વગર મોતે મારી નાખે. એટલે પતિમાં પ્રિયતા નથી. નવા અરે જાયા ઈ કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. પેલો પતિ છે, હરખ ઘેલો સાડીઓના ખોકડા લાવે છે, દાગીનાના ઢગલા કરે છે, ફૂલોના ઢગલા કરે છે, એમ ના સમજી લેતા કે એને પત્ની પ્રિય છે એટલા માટે એ ઢગલા કરી રહ્યો છે, એટલા માટે ઢગલા કરે છે કે એની પત્ની છે ને એને સુખ આપે છે, અને સુખ આપે છે એટલે એ સુખ મેળવવા માટે એની ઈચ્છિત વસ્તુ આપે છે. જે દિવસે એ પત્ની દુઃખદાયી થશે, અડચણ રૂપ થશે, વિઘ્ન રૂપ થશે, તે દિવસે એને પ્રાઇમસ મૂકીને પાડી મૂકશે, લોકોના આગળ ઢોંગ કરશે, બળી મરી દાઝી ગઈ, અકસ્માત થઈ ગયો, અકસ્માત થઈ ગયો, તે દિવસે એનું કાશળ કાઢી નાખશે. મૈત્રેયી કોઈ પતિ પ્રિય નથી, કોઈ પત્ની પ્રિય નથી, સુખ પ્રિય છે. જ્યાં સુધી માણસને સુખ મળતું હોય ત્યાં સુધી માણસ વાલું લાગતું હોય છે, જ્યારે એ સુખ આપતું બંધ થાય અને દુઃખ આપવાનું શરૂ કરે એટલે માણસમાં કોઈ પ્રિયતા નથી રહેતી હોતી. પત્ની પુત્ર બધાની જ આદર્શા છે. માટે મૈત્રેયી આખી જિંદગી ગમે તે કર્યું હોય પણ વૃદ્ધાવસ્થામાં તો પરમેશ્વર તરફ ધ્યાન આપવું જોઈએ. ત્યાં સુધી આપણે આમાં ને આમાં ડૂબેલા રહીશું. અને આ જ નિયમ અહીંયા શ્રીમદ ભાગવતની જે કૃષ્ણ ચરિત્રની જે ઉત્થાનિકા છે એમાં બિલકુલ બરાબર ફિટ થઈ ગયો. આકાશવાણી સાંભળી અને કંસની આંખ બદલાઈ ગઈ, જે આંખમાંથી અમૃત ઝરતો હતો. બહેન, વાલામાં વાલી બહેન, નાની બહેન, લાડકી બહેન, આ બહેને તો મને કેટલા લાડ કરેલા છે, એવી લાડકી બહેન, એ બહેનના ઉપર આંખ બદલાઈ ગઈ. રાજા હતો, સત્તા હતી, અને સત્તાનો મદ હતો. એને ફટ દઈને એનો ચોટલો પકડ્યો, અડધી ચડી ગયેલી રથ ઉપર, એક પગ નીચે છે એક પગ ઉપર મૂકેલો છે, એવો ચોટલો પકડીને એને ખેંચીને નીચે પછાડ્યો અને તલવાર કાઢીને એના ટુકડા કરવા ઉભો થઈ ગયો. લોકો હાહાકાર કરી દીધા, આ શું કરી રહ્યા છે? સ્ત્રી હત્યા, અને સ્ત્રી હત્યામાં પછી બહેનની હત્યા? નહીં, કોઈ મારા વચ્ચે ના આવશે, મારી બહેન નથી, મારા કાળને જન્મ દેનારી મારી નાગિણી છે, એને હું ટુકડે ટુકડા કરી નાખીશ. લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પણ આંધળા માણસને કોણ સમજાવી શકે? જેને નિશો ચડ્યો હોય એને કોઈ મૂરખ હૃદય ન ચેત
જો ગુરુ મિલઈ બિરંચી સમા, મૂર્ખ માણસને કોઈ બ્રહ્મા આવીને ઉપદેશ આપે, શિખામણ આપે, તો એમાં જડતા ના દૂર થાય, એની ચેતના ના આવે તે ના જ આવે. વસુદેવ વચ્ચે પડે. વસુદેવમાં વ્યવહાર કુશળતા હતી, દાપણ હતું. એણે કહ્યું, કંસ આ મહાપાપ છે, લોકો તારી નિંદા કરશે, તારા માટે અપવાદ કરશે, તારી ખોટી ખોટી વાતો કરશે, હત્યારો કહેશે, જરાક તો વિચાર કર. એ બધો વિચાર કરો, પણ મારે જીવવું છે, મારે મરવું નથી, અને મને મારનાર છે એને જન્મ આપનારને હું જીવતી રાખવા નથી. કંસ, હું તારા સાથે એક સંધિ કરવા તૈયાર છું. એના આઠમા બાળક તારો કાળ થશે ને, તો એ આઠમો બાળક હું તને આપી દઈશ, પછી તો તને કંઈ વાંધો નથી. આઠમો બાળક હું તને આપી દઈશ. કંસ થોડો ઢીલો છે, એને થયું તો બરાબર છે, કંસ મારા ઉપર ચોકી રાખજે, પહેરો રાખજે, અને જ્યારે આઠમું, પણ આઠમા બાળકના કારણે તું સાત બાળકો શું કામ, અને આ સ્ત્રીને શું કામ મારી નાખે. ત્યારે એને થયું, હા વાત તો બરાબર છે. પણ ફરી પાછો એને વિચાર આવ્યો, કોઈએ કાન ભંભેરણી કરી. ઇતિહાસ જોજો, જેટલા દુષ્ટો થયા, જેમના હાથે અધમ કામો થયા, એ પોતે અધમ નતા, એ પોતે એટલા પાપી નતા, પણ એની કાન ભંભેરનારા એવા મળ્યા. જો રાવણને, જો દુર્યોધનને, જો કંસને એવા કાન ફૂંકનારા ના મળ્યા હોત, તો આ બધા એટલા પાપી નતા, એટલા ખરાબ માણસો. એ સંધિ કરવા તૈયાર હતો, ત્યાં એક માણસે ધીરેરી નામ બોલાવ્યો, અહીંયા આવજો, જરા અહીંયા આવજો. એક ખૂણામાં લઈ જઈને કહ્યું, અરે કહેવાય નહીં, એ તો આઠમો, આઠમો આમથી આઠમો, આમથી આઠમો, આમથી આઠમો, કયો આઠમો? એમ આઠમો તો ખરો, પણ એ અહીંથી ગણો તો પાછો પેલો થાય એમ, એટલે કંઈ કહેવાય નહીં, કયો આઠમો કહેવાય. માટે તમે જે કરો છો એ બરાબર જ છે. કંસ પાછો હતો એવો ને એવો થઈ ગયો. ત્યારે વસુદેવે કહ્યું, ભાઈ હું તારે બધા છોકરા આપી દઈશ, બસ હવે તો રાજી છું, બધા છોકરા આપી દઈશ. કંસે કહ્યું, તો બરાબર, મારી ચોકીમાં રહેવું પડશે, જેલમાં રહેવું પડશે, તમે જેમ કહેશો એમ, પણ દેવકીને ના મારશો, એ તમારી બહેન, એ ગભરું સ્ત્રી છે, એને 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 કશું પાપ નથી કર્યું, એ તો કેટલી વાલ કોડથી ઉછરેલી બહેન છે. અને કંસ છે, કંસે તોતિંગ જેલની અંદર વસુદેવ અને દેવકીની પૂરી, એક પછી એક પુત્રો થવા લાગ્યા. પહેલો પુત્ર થયો, કંસે જઈને સમાચાર આપ્યા પુત્ર થયો છે, અને કંસ દોડતો આવ્યો, ધમ 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 કરતો, આંખ બદલાઈ ગઈ, દૃષ્ટિ બદલાઈ ગઈ, હવે બહેન બહેન નથી રહી, બનેવી બનેવી નથી રહ્યા. અને એણે તરતનો જન્મેલો નાનો સરખો બાળક અને નાના સરખા બાળકને અટ્ટહાસ્ય કરી એના પગ પકડ્યા, આકાશમાં ઊંચો ઉછાળ્યો અને પથ્થરના ઉપર જોરથી પછાડ્યો, એના છોતરે છોતરા નીકળી ગયા. જેમ સકર ટેટી ફૂટે એવી રીતે ફૂટીને એના છોતરે છોતરા નીકળી ગયા. ખડખડાટ કરીને હસ્યો, પોતાના મોટી એડીવાળા પગ એના ઉપર મૂક્યા, બે પગ ઉપર મૂકીને એને છૂંદ્યો, અને પછી ખડખડાટ કરતો ચાલ્યો. દેવકી છે, મા છે, સ્ત્રીનું માતૃ હૃદય, ગમે તેવું હોય, ગમે તેવું હોય, પણ એને આંચ આવતી હોય છે, એના એના હૃદય ઉપર જાણે એડી મૂકી ગઈ હોય, પણ એ સમસમીને બેસી, વસુદેવ પણ સમસમીને બેસી રહ્યા. કંસના આનંદનો પાર નથી, મારા શત્રુને મારી નાખ્યો, કોણ મને મારનાર? આકાશવાણી, તારી તારી વાત તારી જગ્યાએ, મને કોઈ મારનાર જન્મવાનો નથી, ને જન્મશે તો હું એને જીવવા દેવાનો. બીજો બાળક જન્મ, એની એ ગતિ. ત્રીજો બાળક જન્મ, ચોથો બાળક જન્મ, પાંચમો જન્મ, છઠ્ઠો જન્મ, છઠ્ઠો બાળકોના મોત. જ્યારે સાતમો બાળક જન્મવાનો હતો, ત્યારે કોણ જાણે કેમ કંઈક અંત પ્રેરણા થઈ, એ બાળક જ્યારે પૂર્ણ સ્થિતિમાં હતું, ત્યારે એને દેવકીના ગર્ભમાંથી રોહિણીમાં મૂકી દેવામાં આવ્યું. કારણ કે વસુદેવને એક બીજી પત્ની છે, એનું નામ રોહિણી છે, અને રોહિણી એના ઘેર છે. અને એમ કહેવામાં આવ્યું કે ગર્ભપાત થયો છે, અધૂરા માસે પાત થયો છે, એટલે કંસ એમ સમજી ગયો કે ગર્ભપાત થયો છે, અને એમ સમજી અને એને મન વાળી લીધું. પણ પેલો જે બાળક હતો એ રોહિણીના ત્યાં જન્મ, એનું નામ બલરામ પડ્યું. કૃષ્ણના મોટા ભાઈ એટલા માટે બલરામ થયા, એનું નામ બલરામ પડ્યું. એને સંકર્ષણ કર્ષણ કર્યું, ગર્ભમાંથી કર્ષણ કર્યું, અને બીજી જગ્યાએ સ્થાપના કરી, એટલે એમનું નામ સંકર્ષણ. ભગવાનના જે નામો છે ને, એ નામોના પાછળના ભાવ પણ સમજવા જેવા છે. અને હવે આઠમા ગર્ભની વાળી આવી, આઠમો ગર્ભ છેલ્લા દિવસ જઈ રહ્યા છે. દેવકીની ચિંતાનો પાર નહીં, વસુદેવ પણ મોઢું ઉતારીને બેઠેલા છે, પુરુષ નમાલો થયો, પરિસ્થિતિના આગળ નમાલો થયો. અને આ દેવકી છે ને, એ દેવકી સાત સાત બાળકો જેના એના એની નજર આગળ જેના છૂંદાયા હોય,
સ્ત્રીને જે આઘાત લાગવાની જે ઘટનાઓ છે એમાંની સૌથી મોટામાં મોટી કોઈ ઘટના હોય તો એને એની એના બાળકની જે હત્યા છે એને આઘાત આપનારી સૌથી મોટી મોટી ઘટના છે. બાળક થયું હોય, બે જ દિવસના થયો અને મરી જાય, મરેલું જન્મે, ન થતું હોય ને થાય ને મરેલું જન્મે, જીવે નહીં, વારંવાર મરી જાય, એ સ્ત્રી માનસિક રીતે ભાગી પડવાની. અને માનસિક રીતે ભાગી પડે એટલે શારીરિક રીતે પણ ભાગી પડે, કોઈ ડોક્ટરની તાકાત નહીં કે એને દવા કરી શકે. જેના 7 બાળકો આ રીતે નષ્ટ થયા હોય, એક માના હૃદયની તમે કલ્પના કરી શકો છો કે એના અંદર શું વીતતું હશે. અને અત્યાચાર છે ને, એ અત્યાચારનો જ્યારે અતિરેક થાય ત્યારે માણસ છે માટીમાંથી સ્ટીલનો થવા માંડે, નહીં તો સ્ટીલનો માણસ એ માટીનો થયો. દુનિયાના ઇતિહાસમાં જોજો, જ્યારે જ્યારે પણ કોઈ જગ્યાએ ક્રાંતિ થઈ છે, વિદ્રોહ થઈ છે, એના મૂળમાં કોઈ સ્ત્રી હોય, પુરુષને એના મૂળમાં કોઈને કોઈ સ્ત્રી હોય, એ સ્ત્રી પુરુષને જગાડતી, નમાલા પુરુષને જગાડતી હોય. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા ક્રાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. દેવકીએ કહ્યું, તમે ચૂડીઓ પહેરો, ચૂડીઓ કેમ, શું 7 બાળકો મરી ગયા ને તમને કઈ હિંમત નથી, તમારી કઈ શક્તિ નથી, તમે પુરુષ છો, પેલોય પુરુષ, તમે કેમ કઈ પ્રયત્ન, શું પ્રયત્ન કરું. દેવકી, હું કેદમાં કેદ છું, હું તો કેદમાં પુરાયેલો છું, મારાથી શું થઈશ. દેવકીના અંદર પણ આ ભાવ જાગ્યો. એને વસુદેવને કહ્યું કે તમને કંઈક તો ભાન છે, કંઈક તો કરો, કે શુક તો કરો. વસુદેવ કે પણ હું શું કરું, મારી શું તાકાત, મારી શું હિંમત, અરે હિંમત બધું કામ કરવું હોય તો બધું થઈ શકે. અને રાતના 12 વાગવાની તૈયારી હતી, તમને ખબર હશે, કાળી મેઘલી રાત, અજવાળ્યું નહીં, અંધારી રાત, અંધારી રાતમાં પાછો વરસાદ અને મેઘ એટલા ચડેલા, ચારે એટલા ચડેલા જ નહીં, ગડગડાટ કરે, અવાજ તો ભલભલાના કાળજા કાપી ઉઠે એવા ગડગડાટ થાય, હાથને હાથ ના દેખાય એવી કાળની રાત્રિમાં, ભયંકર રાત્રિમાં, ચારે તરફ જમનાજી તો ઘૂઘવાટા લઈ રહી, એની છોડો ઉછરી રહી, ચારે તરફ તમરા ચેં 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 કરી રહ્યા છે, જળબંબા કાર છે. અને એવા રાતના 12 વાગે જેલની અંદર ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો. કૃષ્ણ કનૈયા, અને પ્રાદુર્ભાવ થતા પહેલા દેવકીની જે પ્રેરણા છે ને એમાં વસુદેવ આજે મર્દ બન્યો હતો, વીર બન્યો. એને થયું કે ગમે તે ભોગે મારે આ 8મા બાળકને બચાવ. એને જઈને જોયું દરવાજા પાસે તો પેલા ઊંઘી ગયેલા છે, પેરો ભરનારા છે, ઊંઘી ગયેલા છે, હાથ લાંબો કરીને ચાવી ખેંચી, હિંમત આવી, જુસ્સો આવ્યો, સાહસ આવ્યો, દરવાજો ખોલ્યો. દેવકીને કહ્યું, દેવકી તારા બાળકને લઈને હું જઉં છું, હું હમણાં પાછો ફરીશ, સામા કિનારે મારો એક મિત્ર રહે, એ મિત્રને આપીને હું તરત પાછો આવી જઈશ, તું ચિંતા ના કરતી, હું હમણાં આવું. અને ટોપલાની અંદર એ બાળકને મૂક્યું, નવજાત બાળક, એ બાળકને લીધો. ઉપર વરસાદ, જમના પૂર, ગાઢ અંધકાર, કાંટા, ખબર નથી ક્યાં કેટલું પાણી ઊંડું છે, આ નદી પાર કરવી તો કેવી રીતે કરવી. પણ એક શેર છે, એ શેર યાદ કરવા જેવો છે, તો ઉર્દુના એક શાયરે શેર લખ્યો છે, અને શેર યાદ કરે એનો બેડો પાર થઈ જાય. પહાડો સે જો ટકરાય ઉસે તૂફાન કહેતે હૈ, ઓર તૂફાન સે જો ટકરાય ઉસે ઇન્સાન કહેતે હૈ. પર્વતોથી જઈને ઘૂઘવાટા કરીને ટકરાય એને આપણે કઈ તોફાન આવ્યું, પણ એ તોફાનના સામે જઈને ટક્કર મારે, તોફાનથી ભાગે નહીં, એને ઇન્સાન કહે. વસુદેવ આજે ઇન્સાન બન્યો, આજ મહાપુરુષ છે. એણે કહ્યું, આવી 1000 જમનાઓ હોય, 1000 ઘૂઘવાટા હોય, આજ હું પાછો નથી વળવાનો, કાં તો આ પાર કાં તો પેલે પાર. અને જ્યારે તમારું મનોબળ દ્રઢ હોય, તમારો સંકલ્પ દ્રઢ હોય, એટલે પરમેશ્વર હિંમતે મર્દા તો મદદે ખુદા. પરમેશ્વર આપોઆપ તમારી વારે ચડે, પ્રકૃતિ તમારી વારે ચડે, પુરુષો તમારી વારે ચડે. અને અમને જોયું તો એ સરસરાટ જમનાજીના અંદરથી પાર કર્યું. ભાગવતકારે તો એનું જે રૂપ આપ્યું છે, શેષ નાગ પણ ભરી રહ્યા છે, એમના ઉપર વરસાદ ના પડે, એ બધું અલૌકિક રૂપ છે. પણ પહેલા કિનારે પહોંચ્યા, અને પહેલા કિનારે પહોંચી રાતના 1 વાગે 1.5 વાગે પોતાના મિત્રને જગાડ્યો. નંદ નંદ, અને નંદે જોયું આ તો વસુદેવનો અવાજ છે. આપણા અરે તમે તો જેલમાં હતા ને. નંદ, હું જેલમાંથી આવ્યો છું, આ મારું 8મું બાળક છે. નંદ, હું અભાગી છું, છતાં બાળકે પણ હું બાળકનું સુખ નથી લઈ શકવાનો, પણ આ બાળક જો સવાર સુધી જીવતું રહેશે તો કંસ એને માર્યા વિના નહીં રહે, માટે તું એને ઉછેર.
બસ હું દૂરથી જોઈને રાજી થઈશ. અમે અભાગ્યા છીએ કે છતાં બાળકે એને ખોળામાં નહીં મૂકી શકીએ, પણ કોઈના ખોળામાં જોઈને પણ રાજી રહીશું. આ બાળકને તું લઈ લે અને એને પોતાનો બાળક કરીને રાખજે, અને કોઈ બાળક હોય તો મને આપ તો હું જઈને મૂકી આપ. નંદે કહ્યું કે હમણાં 2-4 કલાક પહેલા જ મારા ઘરમાં પ્રસૂતિ થઈ. જસોદા ગસગસાટ ઊંઘે છે, એમને ખબર નથી કે દીકરો થયો છે કે દીકરી થઈ છે. એ એમને ખબર નથી, દીકરી થઈ છે અને દીકરી હું તમને હમણાં જ આપી દઉં છું. અને દીકરી એ શક્તિ લઈ અને વસુદેવથી એ જ ટોપલામાં મૂકીને એ જ મુશળધાર નદીમાં પાર કરી અને જયારે પાછા આવ્યા ત્યારે જોયું છે આખું પેલું જેલ છે ને જેલખાનું બધું ગસગસાટ ઊંઘી રહ્યું. વસુદેવ ચૂપચાપ અંદર આવ્યા, પેલી બાળકીને મૂકી દીધી. દેવકીને કહ્યું ચિંતા ના કર, તારો બાળક હવે સુરક્ષિત છે અને આ બાળકીને હવે પોતાની માન. દેવકીએ બાળકીને છાતી સાથે ચાપી દીધી. પાછા દરવાજા હતા એમને એમ કરી દીધા. સવાર થયું પ્રભાત અને કહ્યું વસુદેવે કહ્યું ભાઈ જાઓ કંસને કહો 8મું બાળક જન્મ. બસ આટલા સમાચાર. અને એની તો રાહ જોઈને બેઠો, એ 8મા બાળકની તો એ રાહ જોઈને બેઠો હતો. આ 7 બાળકો માર્યા એ તો મૂળા ગાજર જેવા, એના માર્યા હોત તો ચાલો, પણ આજે ખરો મારવાનો છે એ તો આ 8મો. જયારે કંસને સમાચાર આપવામાં આવ્યા કે 8મું બાળક જન્મ્યું છે, એટલે એ તો એકદમ ધમ પછાડા કરતો 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 આવ્યો. જેલ કેદખાનું ખોલાયું અને દેવકીએ કહ્યું ભાઈ ભાઈ વીર મારા વીરા, મને 8લું બાળક રહ્યા છે, આ પછી મને બાળક થવાનું, આ મારું છેલ્લું બાળક, એ છેલ્લું બાળક જ મારે જોઈએ છે. મારી ગોદ ખાલી ના કર, કોઈનો ખોળો ખાલી ના કરશો. ગામ ઉજ્જળ કરવું હોય તો કરજો, પણ કોઈનો ખોળો ખાલી ના કરશો, કોઈની નિર્વંશ ના કાઢશો. ભાઈ તો મારો ભાઈ છે, પણ ભાઈ ભાઈ થોડો હતો, આ તો યમરાજ થઈને આવ્યો. અને દેવકીના ખોળામાં દબાવેલી પેલી જે બાળકી છે ને ઝડપથી ખેંચી, બે પગ પકડ્યા દેવકીએ સામે ખેંચી, એ ખેંચા ખેંચવા એને ખાટ દઈને ખેંચી લીધી. જોરથી જેમ બીજા બાળકોને માર્યા એવી રીતે આકાશમાં ઊંચી કરી અને જોરથી આમ નીચે પછાડવા ગયો, ત્યાં તો પેલી બાળકી આકાશમાં ચાલી ખડખડાટ હસતી અને હસતી હસતી બોલતી ગઈ કંસ કંસ મને શું મારવાનો હતો, તને મારનારો તો વ્રજમાં કિલકિલાટ કરી રહ્યો છે. 7 બાળકો 6 બાળકો કોઈ આવું ના કર્યું, 8મું બાળક જ આવું. પછી તો સાથેના માણસો હતા એ બધાએ કહ્યું કે કંઈક થયું ખરું, કંઈક આ ચમત્કાર થયો ખરો, કંઈક નવીન વાત થઈ. ત્યાંથી વિલે મળે પાછા ગયા. દેવકી અને વસુદેવ છે એમને છૂટા કર્યા, પણ મનમાં એક ડર પેસી ગયો, નક્કી કંઈક કોઈ જન્મેલું છે. અહીંની વાત નહીં, આગળની વાત પછી કરીશ, પણ હું તમને એક ખાસ વાત કરું. આ આગળની ઘટના સાંભળતા પહેલાં તો એટલું નક્કી કરો કે આ આખી ઘટના કોઈ વાસ્તવિક ઐતિહાસિક ઘટના છે, કે આ ઘટનાના મૂળની અંદર કોઈ વ્યાસજી પરમહંસોના કોઈ ગૂઢ રહસ્ય મૂકવા માંગે. અને જો વ્યાસજી કોઈ ગૂઢ રહસ્ય મૂકવા માંગતા હોય તો પેલા મુમુર્ષુ પરીક્ષિતને સંભળાવો એ બરાબર. એક નાની સરખી વાત તમારા આગળ રાખું છું, જરા વિચાર કરજો. જયારે આકાશવાણી છે એમ કહ્યું કે કંસ આનો 8મો બાળક તારો કાળ જન્મ છે, એ આકાશવાણીને આટલી બધી ઉતાવળ કેમ આવી ગઈ? એના કારણે તો 7 બાળકો ખોટા મરી ગયા ને. આકાશવાણી થોડી ધીરજ રાખી હોત, 7 બાળકોને જન્મ લેવા દીધો હોત અને પછી એને કંસને જઈને કહ્યું હોત કે હવે તારો કાળ જન્મવાનો છે, તો આ ખોટા 7 મરી ગયા એ તો બિચારા 7 ના મર્યા હોત. અને આકાશવાણી છે એ તો કોઈ રાક્ષસી વાણી તો નહીં જ હોય, એ તો કોઈ દૈવી જ વાણી હશે, અને દૈવી વાણીએ વગર જોતા 7 બાળકોનો નાશ કરાવી નાખ્યો. બીજી વાત, કંસે જ્યારે એ વાણી સાંભળી અને એને એમ થયું કે આ મારી બહેનના પેટેથી મારો કાળ જન્મવાનો છે, અને પછી એને મારવી ને પછી સંધિ કરી ને બેને ભેગા રાખ્યા, એના કરતાં સરળમાં સરળ ઉપાય હતો કે દેવકીને કહી દેવાનું કે હવે તું આપણા ઘેર રહે, અને વસુદેવને કહેવાનું કે ચડોતરમાં ઘડીએ કન્યાઓ જાઓ બીજી પરણી લેજો, હવે મારી બહેનને તમારે કાંઈ લેવા દેવાની, બેને છૂટા પાડી દેવાના, માત્ર એટલું જ કરી દેવાનું હતું. દેવકી પોતાના ઘેર રહી જાય, વસુદેવને કહી દેવાનું હતું જાઓ તમારે જોયા તમે ખોળી આપશો તમારે, પણ હવે મારી બહેનને તમારે કંઈ લેવા દેવાની, માત્ર આટલું જ કર્યું હોત કોઈ બાળકનો જ કોઈ પ્રશ્ન જ ના, આટલી હત્યાઓ ના કરવી પડી હોત, આટલું તોફાન ના કરવું પડ્યું હોત. કંસને આટલી પણ બુદ્ધિ નથી, એના મંત્રીઓને આટલી પણ બુદ્ધિ નથી કે જો દેવકીના ગર્ભથી જ કાળ જન્મવાનો હોય તો દેવકીને જુદા કરી નાખો. એટલે નારે વાંસ ન વાગે વાંસળી એ સરળમાં સરળ ઉપાય હતો, પણ એવું ના કર્યું. જેલમાં પૂર્યા સાથે પૂર્યા અને પછી એક પછી એક પ્રસૂતિઓ થતી ગઈ. તમે નક્કી સમજો આ તો પરમહંસોની સહજ સંહિતા છે ને, આ તો રહસ્યનો ગ્રંથ.
આમાં માત્ર લૌકિક ઘટના નથી, આઠ આઠ બાળકો જન્મે ત્યાં સુધી એને એટલી સમજણ ના આવે કે આ બે ને આપણે જુદા કરી નાખો એટલે આગળની કોઈ ખટખટ જ ના રહે, એટલી બુદ્ધિ ના આવે, એટલું ના બને, આખા રાજ્યમાં કોઈને બુદ્ધિ ના આવે. એટલી બીજી વાત કહું છું, વ્યવહારિક પક્ષમાં કહું, ભાગવતના બે પક્ષો છે, આધ્યાત્મિક પક્ષ અને વ્યવહારિક પક્ષ. કૃષ્ણનો ખોટો તમારા ધર્મ હશે, લાલો 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 એમ બધા ઘણા લોકો કરતા હોય છે, ભગવાનના આગળ માથા કૂટી કૂટીને લોકો નાની નાની બાબત માટે રડતા હોય છે, નાની નાની બાબત. કોઈ ગંભીર દુઃખ પડ્યું હોય અને તમે રડો તો બરાબર છે, ભગવાન જરૂર દુઃખ દૂર કરે. લોકો છે ને ભગવાનને હેરાન હેરાન કરી નાખે, રડા રડ. એ કૃષ્ણને જઈને પૂછજો, અને કૃષ્ણ એના જન્મની પહેલી ઘડીઓનો ઇતિહાસ તમને બતાવશે કે તમારા ઉપર તો શું દુઃખ પડ્યા છે. મારા ઉપર જુઓ ને, મને જે મારા ઉપર જે દુઃખ પડ્યા એના એના સ્વમાં ભાગના તમને દુઃખ નથી પડ્યા. હું તો જેલમાં જન્મ્યો હતો, તમે તો જેલમાં તો નથી જન્મ્યો, મારો જન્મ તો જેલમાં થયો, અને જેલમાં રાતના 12 વાગે અંધારી રાત્રે વાદળ ઘોર હતા, જન્મતાની સાથે મારે ભાગવું પડ્યું. મેં માનો દૂધ નથી જોયું, મેં માનો ફળો નથી જોયો, મેં બાપનું વાલ નથી જોયું. જ્યારે આખી દુનિયા ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે મારે પ્રાણ બચાવવા માટે એક પૂરવાળી નદીમાં, એક વરસતા વરસાદમાં, ગુગવાટા કરતી આંધીમાં મારે ભાગવું પડ્યું, અને ભાગીને મેં કોઈના ત્યાં શરણ લીધી હતી, અને ત્યાંય મને લોકોએ શાંતિથી જંપવા નહોતો દીધો. એક પછી એક રાક્ષસો મોકલ્યા કરતા હતા, હું એમને ભગવાન નથી થયો. કોઈ રાજાનો દીકરો હોય અને રાજા થાય એમાં એને કઈ મોટી બહાદુરી કરી નાખી, શેઠનો દીકરો તૈયાર ગાડી ઉપર શેઠ થઈને બેસી જાય એમાં કઈ મોટી એને બહાદુરી કરી નાખી, એક રસ્તાનો ભિખારી જ્યારે શેઠ થાય રાજા થાય, એક પંડિતનો દીકરો પંડિત થાય, એને તો પહેલેથી વાતાવરણ મળેલું, પણ જેના ઘરમાં કોઈ દિવસ કખ બોલાતો નતો એના ઘરમાં કોઈ શેક્સપિયર પેદા થાય, એના ઘરમાં કોઈ કાળિદાસ પેદા થાય, ત્યારે એની બલિહારી, એની બલિહારી કહેવાય, એનો પુરુષાર્થ કહેવાય. મને શું મળ્યું? મને જન્મતાની સાથે ભય, ત્રાસ, જુલમ, અત્યાચાર સિવાય મેં કશું નથી જોયું, અને છતાંય હું જિંદગીમાં હાર્યો નહીં, છતાંય હું રડ્યો નહીં, હું હસતો રહ્યો, હસાવતો રહ્યો અને લોકોને મર્દાનગી આપતો રહ્યો, અને તમે રોજ સવારથી સાંજ સુધી મારી પાસે આવી આવીને ફોટા આગળ રડ્યા કરો છો, ભગવાન ભગવાન મારી ભેંસ દોવા આપે, મારો આ છોકરો પાસ કરાવી દો, આ SSC માં 3 વાર ફેલ થયો છે, અરે 4th વાર થવા દો ને, એ તો ડબ્બો છે, નકામા પૈસા બગાડો છો, એને કોઈ પેલી ટેકનિકલમાં મોકલી દો ને, એનું કામ નથી એ પાસ થવા માટેનું, એ પાસ થનારા બીજા છોકરા હોય, એ તો વરના વાદરા ઉતારે છે, પિક્ચર જોયા કરે છે, હવે તમે એને શું કામ નકામા પૈસા બગાડો, એમાં મારા આગળ આવીને રડ્યા કરો. કૃષ્ણની પાસેથી શીખવું હોય તો આ વાત શીખજો, એનો વ્યવહારિક પક્ષ, એનો આધ્યાત્મિક પક્ષ, બંને પક્ષને શીખ, અને બે પક્ષને શીખશો તો ભાગવતના રહસ્યને તમે પામી શકશો, ભાગવતના રહસ્યને તમે જાણી શકશો. પણ હજુ એક વાત વધારે કહીશ, એક નહીં કેટલીય વાતો છે, અને તમને એમ લાગશે એ છોકરો ઉછરીને મોટો થઈ ગયો. કંસને લોકોએ કાન ભેરવ્યા, કોઈને કોઈ વ્રજમંડળમાં 84 કોષમાં કોઈને કોઈ જગ્યાએ છુપાયેલો હોવો છે. આપણે એમ કરો, આખા વ્રજના બધા બાળકોને મારી નાખો, એટલે બધામાં એ તો આવી જ જવાનો ને. હિંસા એટલે હિંસા, પાપ એટલે પાપ, પાપ છે ને ધક્કો મારતું હોય વધારે પાપ કરવા માટે, પુણ્ય છે ને એ પુણ્ય પણ ધક્કો મારતું હોય વધારે પુણ્ય કરવા માટે, અને પાપ છે એ વધારે પાપ કરવા માટે ધક્કો મારતું હોય. અને કંસે ચારેય તરફ રાક્ષસોને રાક્ષસીઓને મોકલી દીધી, આખા વ્રજમંડળની અંદર જેટલા બાળકો જન્મ્યા હોય એકે એક બાળકોને મારી નાખ્યા, બધાને મારવા માંડ્યા, હાહાકાર થઈ ગયો. પણ જેને મારવો તો એ ન મળ્યો, જેને મારવો તો એ ન મળ્યો. પૂતના નામની એક રાક્ષસી છે ને, એ રાક્ષસીને મોકલી કે તું જા, તારા વિના એ મરશે નહીં, અને તું છે ને એ તને બહુ રૂપ આવડે છે, ઘણા રૂપ આવડે છે. પૂતના છે ને એને સુંદર નવયુવતીનું શરીર ધારણ કર્યું, રૂપ રૂપનો અંબાર અને નખરા એ બધું એને ધારણ કર્યું, આમ નીકળે એટલે લોકો એને જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે, અને એ હાથ પગ આમ તેમ હલાવતી હલાવતી, લોકો કહે છે હા આપણા ગામમાં તો આવી સ્ત્રી કોઈ દાડો આવી જ નથી. ફરતી 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 જશોદાનો મહોલ્લો અને જશોદાના મહોલ્લામાં પહોંચી ગઈ, અને જશોદાજી છે ને ગામમાં વ્યસ્ત છે, એ પણ પૂતનાને જોઈને ખુશ થઈ ગયા, ઓહો આ તો બહુ કોઈ મોટા ઘરની કોઈ ભદ્ર મહિલા છે, આવકાર આપે, તમારું ઉપરનું વ્યક્તિત્વ છે ને એ ઉપરના વ્યક્તિત્વનો પણ પ્રભાવ પડે. એટલે એને કહ્યું કે તમારા લાલાને જ્યારે રમાડવા આપશો ત્યારે બેન લઈ જાઓ ને, આખો આખો મહોલ્લો રમાડે છે, કોઈના હાથમાં જ નથી આવતો. જશોદા છે ને જશોદાએ એને રમાડવા આપ્યો, અને પેલી હાથમાં લઈને રમાડવા લાગી, રમાડતા રમાડતા એને દૂધ પીવડાવવા લાગી, અને દૂધમાં એને ઝેર ભેર્યું, ઉપર બધું હળાહળ ઝેર ચોપડ્યું છે, અને
પેલા દૂધ ચૂસવા ચૂસતા ચૂસતા દૂધ એવું ચૂસવા માંડ્યું, એવું દૂધ ચૂસવા માંડ્યું કે પ્રાણ ચૂસાવા માંડ્યા. જેમ પેલું ઇન્જેક્શન લીધું હોય અને ઘણા લોકોને નથી રિએક્શન આવતું, અને રિએક્શન આવે એટલે એને ખબર પડે કેવું રિએક્શન આવ્યું, એમ આખા નાડીઓ નાડીઓ છોડી દે છોડી દે છોડી દે, આ તારો છોકરો નથી, આ તો કાળ છે, કે કાળ છે. એટલે પેલો કહે છે હું કાળ છું, કાળનો કાળ છું, મને મારવા આવે એનો હું કાળ છું. મહાકાળેશ્વર ઉજ્જૈનમાં જજો, મહાકાળ ઉજ્જૈન્યામ મહાકાળ, એ કાળનો કાળ છોડવા માટે ઘણા હાથ કર્યા, ઘણા હાથ કર્યા, પણ હવે છૂટે એ બીજા. એને એવો ચૂસ્યા એવા ચૂસ્યા એવો ચૂસ્યો, જીભ નીકળી ગઈ, ડોળા બહાર નીકળી ગયા, ડ્રમ દઈને જેને પહાડ પડે એવી રીતે ધરતી ઉપર ઢળી પડી. એનું વાસ્તવિક રૂપ હતું એ છતું થઈ ગયું. અને લોકો જશોદા તો આંખ ફાડીને જોઈ રહ્યા, અરે આ રાક્ષસી બહુરૂપીણી, જટ દઈને કૃષ્ણને હાથમાં લઈ લીધા, અરે અરે મારા છોકરાને મારી નાખો. અને પછી તો કઈ નજર ઉતારે ને કઈ કરે ને કઈ કરે, અરે એની નજર શું ઉતારો છો, એ આખી દુનિયાની નજર ઉતારે છે, તમે એની નજર ઉતારવાના હતા. તો બધા લોકો ભેગા થઈને જાત જાતના કામણ ટુમણ કરી રહ્યા છે, અને પેલી જીભ ફાડીને બહાર પડે. આ પૂતનાને લોકો માસી કહેતા હોય છે, પૂતના માસી કહેતા તો હોય છે, પણ કોઈ વાર એના ઊંડાણમાં નથી ઉતરતા હોતા. એ પૂતના માસી થઈ તો કેવી રીતે થાય, માસી ક્યારે થાય, કે માતાની બેન હોય ત્યારે થાય. અને માતાની બેન એ ક્યારે થાય, કાં તો એ દેવકીની બેન હોય, કાં તો એ યશોદાની બેન હોય. પણ એ દેવકીની એ બેન નથી ને યશોદાની એ બેન નથી, બેમાંથી એકેની બેન નથી. ભાગવત ઉપાડીને જોઈએ, જો એ દેવકીની બેન હોત તો આપણે એમ કહી શકો તો એ કંસની એ બેન થાય, દેવકીની એ બેન નથી, ત્યારે એ યશોદાની એ બેન નથી. ત્યારે પછી માસી થઈ તો કેવી રીતે, કે થઈ એ તો હવે આપણે પહેલેથી ગાતા આવ્યા છીએ એટલે ગાય રાખવાની, એ તો થઈ એમ, પણ કેવી રીતે થઈ એ વિચાર કરો. એટલે તો ભાગવતકારે કહ્યું છે, ભાઈ આ રહસ્ય ગ્રંથ છે, આ કોઈ ઇતિહાસ ગ્રંથ નથી, આ કોઈ ઘટનાત્મક ગ્રંથ નથી, આ તો રહસ્યોથી ભરેલો ગ્રંથ છે. ત્રણ પ્રકારની શક્તિઓ છે, યાદ રાખવું હોય તો રાખજો, ત્રણ પ્રકારની એને પ્રમાણ સાથે આપીશ, એમને એમ નહીં આપું. અર્જુન જો એક દૈવી માયા, એક આસુરી માયા, એક રાજસી માયા, આ મારી ત્રણ માયાઓ, દૈવી માયા સમાશ્રિત, જ્યારે જ્યારે પણ હું મારું પ્રાકટ્ય કરું છું તો દૈવી માયાના દ્વારા કરું છું, અને એટલે દૈવી માયાને દેવકી નામ આપ્યું, એમ નામ નથી આપ્યું, એમને જેમ તેમ નામ નથી આપી દીધેલું. જે દૈવી માયા છે જેનો આધાર આશ્રય લઈને ભગવાન પ્રગટ થાય એને દૈવી માયા કહે, એટલે એને દેવકી નામ આપ્યું. એના પતિનું નામ વસુદેવ આપ્યું. વસુનો અર્થ ધન થાય, વસુનો અર્થ ઐશ્વર્ય થાય, અને વસુંધરા એના ઉપરથી આ પૃથ્વીનું નામ વસુધા અથવા વસુંધરા રાખવામાં આવ્યું. સૌથી ઉત્તમમાં ઉત્તમ જે વસુ છે, તત્વ છે, એ અને આ દૈવી માયા, આ બેયના યોગથી જે આઠમી કક્ષાએ પ્રગટ થાય, સાત કક્ષા સુધી જે પ્રગટ થાય એને જ્ઞાનની સાત ભૂમિકાઓ કહેવાય. અજ્ઞાનની સાત ભૂમિકાઓને દૂર કરવા માટે જ્ઞાનની સાત ભૂમિકાઓ યાદ રાખવી હોય તો રાખી લેજો. શુભેચ્છા, સુવિચારણા, તનુમાનતા, તત્વાપત્તિ, અસંશક્તિ, પદાર્થ ભાવિની, તુર્યકા, છેલ્લી છે તુર્યકા. આ સાત શક્તિઓ, આ જ્ઞાનની સાત ભૂમિકાઓ. વેદાંત છે એ જ્ઞાન છે, એ વાચાળતાથી ઝાંખવું પડે. બહુ બોલનારો, બહુ વાચાળતો હોય એ કાગળ જ હોય, એ લુખ્ખું જ હોય, બોલવાની જરૂર નથી. સૂર્ય બોલતો નથી કે હું તેજસ્વી છું, સવારથી સાંજ સુધી એ બડાળા નથી પાડતો કે મારું તેજ જુઓ, મારું તેજ જુઓ, હું તેજસ્વી છું, અહીં અંધકાર નથી, એવું કોઈને કહેતો નથી. આપોઆપ લોકો જાણે છે તું તેજસ્વી. અને એટલે સાત જે ભૂમિકાઓ છે એ અજ્ઞાનની સાત ભૂમિકા છે, અને અજ્ઞાનની સાત ભૂમિકા છે એની નિવૃત્તિ માટે જ્ઞાનની સાત ભૂમિકા. એ સાત ભૂમિકાનો ઉદય છે એ દેવી માયાથી થાય, અને દેવી માયા છે એ કંસની જેલમાં છે, કંસના દાબમાં છે, દબાણમાં, કંસના કારાગ્રહમાં છે. એને સાત સાત બાળકો જન્મ્યા, આઠમું જે બાળક જન્મ્યું એ આઠમા બાળકને ઉછેરનાર, એનું પાલન કરનાર છે એ રાજસી માયા, જેનાથી સંસાર ઉત્પન્ન થાય છે, જેનું સંસારનું રક્ષણ થાય છે, એટલે એનું નામ યશોદા છે, એટલે એનું નામ યશોદા પાડેલું, એમને એમ નથી પાડેલું. તો આ ત્રણ માયાઓ યાદ રાખજો. એક પરમેશ્વરને પ્રગટ કરનારી દૈવી શક્તિ, પરમેશ્વરનું રક્ષણ કરનારી, પોષણ કરનારી રાજસી શક્તિ, અને એ જ પરમેશ્વરને, એ જ મહાશક્તિને ફરી પાછું ધૂળમાં આરોટી દેનારી બીજી જે શક્તિ છે એને માયાવી શક્તિ કહેવામાં આવે, કામથી શક્તિ અથવા માયાવી શક્તિ. એટલે ભાગવતકારે બહુ જ વિચારપૂર્વક
સત્તાની ઉપર ઝેર ચોપડાયું છે, બહુ સમજણપૂર્વક ઝેર ચોપડાયું છે. જોજો તમે અનુભવ કરજો, માણસ જ્યારે સાધના કરે, ઉપાસના કરે, એટલે એનામાં સિદ્ધિઓ આવે, અને સિદ્ધિઓ આવે એટલે જે પહેલા શેકેલો પાપડ ના ભાગતો હોય એ મોટા પહાડોને તોડી શકે, જે માણસ પહેલા શેકેલો પાપડ ના ભાગી શકતો હોય એનામાં સિદ્ધિ આવે એટલે એ જાત જાતના બધા કામો કરે. એટલે આ સૂતના એ બીજું કોઈ નહીં, રિદ્ધિ અને સિદ્ધિના થાળ ભરેલી પતન કરાવનારી મહા માયાવી શક્તિ છે, એનું નામ પૂતના છે. પૂતના કોઈ માણસ નથી, તો ભોગનું માત્ર પ્રતીક છે. એટલા માટે સ્તન ઉપર ઝેર ચોપડેલું બતાવ્યું છે, એ તો પ્રતીક છે. એના થાળની અંદર ભોગ ભર્યા છે અને ભોગમાં હળાહળ ઝેર છે. આજ સુધી ખબર નહીં કેટલા યોગીઓ ચૂસી મરી ગયા, પ્રાણ નીકળી ગયા. આજ એક એવો યોગેશ્વર હતો જેણે ચૂસીને મારી નાખનારને ચૂસીને મારી નાખ્યો, ખતમ કરી નાખી અને પોતે જ એના અસલ રૂપમાં આવી ગઈ. આ ભાગવતનું રહસ્ય. એટલે તમે એને માત્ર ઘટના ના માની લેતા, ત્યારે હવે પ્રશ્ન ઉઠે છે કે આ કૃષ્ણ છે છે કોણ, કૃષ્ણનું મૂળ રૂપ છે તો છે શું, એની ચર્ચા આજે નહીં કરી શકીએ. એની ચર્ચા તો કાલે કરશું, પણ ભાગવત છે એ ભાગવતની એક એક ઘટનાઓને સમજવાની છે. પરમેશ્વર જો એ ઘટનાને સમજવાની શક્તિ આપે તો તમને એમ થશે કે જે આ ભાગવતને સાંભળે, સમજે, જાણે એને તક્ષક ન કરડે, અને કરડે તો એનું ઝેર ન ચડે, ચડે તો એના મોક્ષ ને ના અટકાવે. કૃષ્ણ કનૈયાલા રામચંદ્ર ભગવાન ઉમાપતિ મહાદેવ પવન સુત હનુમાન સનાતન ધર્મ સદગુરુ દેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. શ્રી કૃષ્ણ શરણં મમ, 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 શ્રી કૃષ્ણ શરણં મમ,
શ્રી કૃષ્ણ શરણં મમ.